નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સ્ટડીઝમાં ફરીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો તલાટી અને જુનિયર ક્લકની પરીક્ષાની તારીખને લઈને વધુ એક સમાચાર જે તલાટી અને જુનિયર ક્લકની જે પરીક્ષાની તારીખ જાહેર કરી છે ત્યાર પછી લાખો ઉમેદવારના મોડે એક જ પ્રશ્ન છે કે તલાટી અને જુનિયર ક્લકની જે પરીક્ષાની તારીખ જાહેર કરાઈ છે તો શું એ પરીક્ષાની તારીખમાં ફેરફાર થશે કે શું ઘણી વખત ઇન્સ્ટાગ્રામ પર અને યુટ્યુબ પર પણ ઘણા બધા લોકોની કોમેન્ટ જોવા મળે છે કે તલાટી અને જુનિયર ક્લકની પરીક્ષાની તારીખમાં ફેરફાર થશે કે પછી એ જ તારીખ રહેશે ઓકે હવે આ જે તલાટી અને જુનિયર ક્લકની જે પરીક્ષાની તારીખ જાહેર કરાઈ છે ને મિત્રો એ જ દિવસે જીપીએસસી ક્લાસ વન ટુ અને જ્યારે જુનિયર ક્લકની એક્ઝામ છે ત્યારે જીપીએસસી ક્લાસ વન ટુની એક્ઝામ છે અને જ્યારે જીપીએસસી મદદનીશ એન્જિનિયરની જ્યારે એક્ઝામ છે એટલે કે ઓગણત્રીસ જાન્યુઆરી એ જ દિવસે તલાટીની એક્ઝામ છે તો આ બંને મોટી પરીક્ષા હોવાથી પરીક્ષામાં ફેરફાર થશે કે શું આ બાબતે એક વધુ સમાચાર એના વિશે આગળ વધુ સંપૂર્ણ માહિતી મળશે અને લાસ્ટમાં મારા ઓપિનિયનથી મારા અનુભવ પ્રમાણે કે પરીક્ષાની તારીખમાં ફેરફાર થઈ શકે છે કે નહીં થઈ શકે એના બાબતે પણ લાસ્ટમાં ચર્ચા કરીશું તો પ્લીઝ વીડિયો લાસ્ટો હવે મિત્રો આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો આજનું ન્યૂઝપેપરનો આ સ્ક્રીનશોટ લીધેલો છે તલાટી અને હેડ ક્લર્ક અહીંયા હેડ ક્લર્ક આપ્યું છે ટાઈપિંગ મિસ્ટિંગ હોઈ શકે છે બાકી અહીંયા જુનિયર ક્લકની પરીક્ષાની તારીખ બદલવા માંગણી ઉઠે છે તલાટી તેમજ જીપીએસસીની પરીક્ષાની તારીખની ટકર ટક્કર ઓકે અને લાખો છાત્રો મુશ્કેલીમાં મુકાઈ શકે છે કેમ કે બંને બંને જે મોટી એક્ઝામ છે જીપીએસસી ક્લાસ વન ટુમાં પણ અને ખાસ કરીને તલાટી જુનિયર કલેજમાં પણ લાખો ઉમેદવારના મુશ્કેલીમાં મુકાઈ શકે છે કે કઈ પરીક્ષા આપવા જવું પરીક્ષાની તારીખમાં ફેરફાર નહીં કરવામાં આવે તો અનેક વંચિત રહેશે હવે શું છે સંપૂર્ણ માહિતી મેળવે તલાટી અને જીપીએસસીની પરીક્ષા આગામી ઓગણત્રીસમી જાન્યુઆરી એક જ દિવસે લેવાની હોવાથી લાખો છાત્રો મુશ્કેલીમાં મુકાયા છે તલાટી અને અન્ય જીપીએસસી પરીક્ષાની તારીખ ટક્કરને પગલે છાત્રોમાં રોષ ફેલાયો છે આ અંગે સાંભળતી માહિતી અનુસાર વિદ્યાર્થીઓના મહિતમાં પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવાની માંગણી ઉમેદવારો કરી રહ્યા છે આ ઉપરાંત જુનિયર ક્લર્કની જે પરીક્ષા છે જુનિયર ક્લર્કની જે પરીક્ષા આગામી આઠ જાન્યુઆરી છે એ જ તારીખે જીપીએસસી ક્લાસ વન ટુની પરીક્ષા તારીખ છે હવે જુનિયર ક્લર્ક અને તલાટીની પરીક્ષાની તારીખ તારીખો એ જાહેર થયેલી પરીક્ષાઓની સાથે હોવાથી ઉમેદવારો તલાટી અને જુનિયર ક્લર્કની પરીક્ષાની તારીખમાં બદલવા માંગણી ઉઠાવવા ઉઠવા પામી છે જો પરીક્ષાની તારીખમાં ફેરફાર નહીં કરાય તો તેની અસર લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પડશે અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીના કાર્ય કારણે આ પહેલાં પહેલાં લાખો રજિસ્ટર્ડ થયેલ ઉમેદવારની પરીક્ષા ગેરરીતિના ડરે લેવાઈ ન હતી પરંતુ ચૂંટણી જાહેર થયા તે પહેલાં જ પરીક્ષાની તારીખ એક જ દિવસે જાહેર કરાઈ હતી તલાડીની પરીક્ષા ઓગણત્રીસમી જાન્યુઆરી જાહેર કરી છે તે જ તારીખે જીપીએસસી મદદનીશ એન્જિનિયર એન્જિનિયરની એક્ઝામ છે ઓગણત્રીસમી જાન્યુઆરી અને એ જ દિવસે ટેલ છે તો બંને પરીક્ષા મોટી સંખ્યામાં કોમન ઉમેદવારો છે જેથી વિદ્યાર્થીઓને પ્રશ્ન થઈ શકે કે એક્ઝામ કઈ આપવા જોઈએ જીપીએસસીની એક્ઝામ આપી કે ટેલરટીની એક્ઝામ આપી કે પછી જુનિયર ક્લર કે જીપીએસસી ક્લાસ વન ટુ નહીં તો તમને શું લાગે છે કે પરીક્ષાની તારીખ તારીખમાં શું ફેરફાર થઈ શકશે તો અહીંયા તમે જોઈ શકો છો કે ઓલરેડી પહેલાથી જીપીએસસીએ જે પરીક્ષાની તારીખ જાહેર કરી હતી આઠ જાન્યુઆરી અને ઓગણત્રીસ જાન્યુઆરી ઓવિયસલી જીપીએસસી તો પોતાની પરીક્ષાની તારીખ નથી જ બદલવાનું જો બદલશે તો પંચાયત વિભાગને પરીક્ષાની તારીખ નવી જાહેર કરવી પડશે તો શું આમાં પરીક્ષાની તારીખ તો બદલાશે જ એ તો કન્ફર્મ છે કેમ કેમ કે બંને એક જ દિવસ એક્ઝામ છે તો પોસિબલ જ નથી કે કઈ એક્ઝામ ક્યારે આપવી તો ઘણા બધા લોકોનો જે પ્રશ્ન હતો કે તલાટી જુનિયર કોલેજમાં પરીક્ષામાં તારીખ જાય જે ફેરફાર થવાના છે એ શું થશે તો હા થોડી ધીરજ જ રાખો પરીક્ષામાં તારીખમાં ફેરફાર જરૂરથી થશે તલાટી અને જુનિયર ક્લક બંને પરીક્ષાની તારીખમાં ફેરફાર થશે હવે બીજો એ પ્રશ્ન આવે છે કે જો તલાટી અને જુનિયર ક્લકની પરીક્ષામાં તારીખમાં ફેરફાર કરવામાં આવે તો કયા મહિનામાં એક્ઝામ લેવાશે જાન્યુઆરીમાં જ લેવાશે પછી ફેબ્રુઆરીમાં લેવાઈ શકે તો આ એક્ઝામ છે મે બી જો પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવે તો ફેબ્રુઆરીમાં આ એક્ઝામ ડીલે થઈ શકે છે રાઈટ જે જાન્યુઆરીમાં એક્ઝામ હતી એની જગ્યાએ ફેબ્રુઆરી પણ એક્ઝામ લઈ શકાય તારીખમાં જો ફેરફાર થશે તો ઓકે તો તારીખમાં તો જરૂર ફેરફાર થવાનો છે કેમ કે જીપીએસસી તો પોતાની તારીખ ચેન્જ નથી કરવાનું કેમકે આને જીપીએસસી પહેલેથી જ જે તારીખ નક્કી કરી છે એ બરાબર છે પરંતુ તલાડી અને જુનિયર ક્લારી એટલે કે પંચાયત વિભાગને ફરીથી એમનો નિર્ણય બદલવો પડશે અને જે પરીક્ષાની તારીખને લઈને એક્ઝામની નવી તારીખ જાહેર કરવી પડશે તો એ ટૂંક સમયમાં જ્યારે પણ અપડેટ આવશે ત્યારે ફરીથી અપડેટ આપીશું ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામના માધ્યમથી